એવી કોર્સ દીવાલ ધરાવે છે જેની રીતે એવા વ્યવસ્થા પા એવી પ્રદેશોની અંદર જીવી શકે બીજા જે બેક્ટેરિયા છે ને આપણે યુ બેક્ટેરિયા તરીકે ઓળખીએ છીએ યુ બેક્ટેરિયાને સાચા બેક્ટેરિયા અથવા તો ट्रू બેક્ટેરિયા તરીકે પણ ઓળખવામાં આવે યાદ રાખજો નીચેનામાંથી કોણ ट्रू બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે છે ખબર પડી એવો પ્રશ્ન પૂછે તો શું આન્સર આવશે તો કે સર ट्रू બેક્ટેરિયા તરીકે આપણને યુ બેક્ટેરિયા જે જોવા મળે છે એ જોવા મળે છે હવે ટ્રુ બેક્ટેરિયા ની અંદર શું હોય તો કે સર ટ્રુ બેક્ટેરિયા ને સાચા બેક્ટેરિયા કહેવાય છે એની લાક્ષણિકતા શું છે તો કે સર સખત કોષ દીવાલ ધરાવે છે હવે બેક્ટેરિયા ચાલી શકે કે નો ચાલી શકે બે રીતના હોય અમુક બેક્ટેરિયા હોય છે જે ચાલી શકે અમુક બેક્ટેરિયા હોય છે નો ચાલતા તો આપણે તો બે પ્રકાર નું આવશે ચલિત હોય અથવા તો અચલિત હોય જો ચલિત હોય તો એની અંદર શું આવેલું હોય તો કે સર એની અંદર કસા આવેલી હશે क्लियरली वस्तु के डाउट छे भाई क्लियर હવે આની અંદર પાછા બે ત્રણ પ્રકાર પડે છે બે પ્રકાર છે એક તો સ્વયંપોષી બેક્ટેરિયા ને એક કેવા છે વિષમપોષી બેક્ટેરિયા તો આપણે કોની વાત કરીએ છે સ્વયંપોષી બેક્ટેરિયાની પહેલા વાત કરી કે સ્વયંપોષી બેક્ટેરિયાને અંદર શું આવે ચાલ તમને ક્યો સ્વયંપોષી બેક્ટેરિયા એટલે શું થાય ભાઈ કે જે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે એને શું આપણે કાલે ભણી ગયા હતા કે સ્વયંપોષી સજીવ હોય એમાં પાછા બે પ્રકાર આવે સ્વયંપોષી બેક્ટેરિયા અંદર આપણે પાછા બે ભણવાના છીએ પેલું જ ભણીએ અહીંયા અને બીજું એક છે પાછા તો કે અમુક બેક્ટેરિયા છે બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે કેવા બેક્ટેરિયા બીજું નામ બ્લુ બ્લુ ગ્રીન ગ્રીન આલ્ગી આલ્ગી છે છે શું આલ્ગ એટલે લીલ થાય શું થાય આ છે બ્લુ ગ્રીન આલ્ગી બ્લુ ગ્રીન આલ્ગીમાં જો પેલો શબ્દ કરો તો આનો બી આનો જી અને આનો એ તો શું થાય બીજી એ થાય કે નો થાય તમે એમસીક્યુ સોલ્વ કરશો ને બીજી એ ઘણી જગ્યાએ શબ્દ વાપરેલો છે એટલે બીજી એટલે શું સમજવાનું બ્લુ ગ્રીન આલ્ગે બ્લુ ગ્રીન આલ્ગે એટલે શું સમજવાનું સાયનોબેક્ટેરી સમજાઈ છે આટલી વસ્તુ બધાને હા હવે આ જે બ્લુ ગ્રીન આલ્ગી જે છે એટલે કે સાયનોબેક્ટેરીયા છે એ શું ધરાવે છે ભાઈ તો કે સર સાયનોબેક્ટેરિયા છે તે લીલી વનસ્પતિ જેવું રંજક દ્રવ્ય ધરાવે છે લીલી વનસ્પતિ જેવું રંજક દ્રવ્ય લીલી વનસ્પતિ ની અંદર કયું રંજક દ્રવ્ય હોય છે ક્લોરોફિલ એ ક્લોરો ક્લોરોફિલ એ ધરાવે છે આથી એવા જે બેક્ટેરિયા હોય એને શું કહેવાય તો કે પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે છે આમાં કઈ ડાઉટ હોય તો બોલી જો નહીં પણ સ્વયં પોષી બેક્ટેરિયા ક્યાંથી થી આવ્યા કોને ખબર છે કોનો પ્રકાર છે યુ બેક્ટેરિયા યુ બેક્ટેરિયા ખબર પડી હા બોલું તમને કેવું થતો સર આમાં કઈ ખબર ન પડે તો આપણે ઉપર લખને કો અલગ જ તને યુ બેક્ટેરિયા આ આપણે બધી વાતચીત કરીએ છીએ સર આર્કી બેક્ટેરિયા બધા સ્વયં પોષી હતા જરાની અંદર પોતે રહી શકતા હોય તો બીજા સજીવો તો ન રહી શકે એ પોષણ ક્યાંથી મેળવતો તો કે સર એ પોતાની રીતે મેળવતા હોય બીજી જગ્યા એ રહી છે

આપણે કોષો હોય છે આમાં રંજક કણ નથી તો આ રંજક દ્રવ્ય કેની અંદર હોય તો ભાઈ આપણે એક એવી લાઈન પર ચેપ્ટર નંબર આઠ ની અંદર ભણી ગયા છે કે આની અંદર ક્રોમેટો ફોર્સ આવેલા છે કોનો માઇકોન છે આપણે એવું ભણ્યાતા ક્રોમેટો ફોર્સ યાદ આવે છે ક્રોમેટોફોર્સ ની અંદર શું હતું તો કે સર એની અંદર રંજક દ્રવ્ય આવેલા હતા તો ક્રોમેટોફોર્સ ની અંદર ક્લોરોફિલ એ આવેલો છે કોની અંદર હોય તો સાયનોબેક્ટેરિયા ની અંદર હશે અથવા તો બીજી એની અંદર અથવા તો બ્લુ ગ્રીન આલ્ગી ની અંદર છે ડાઉટ ક્લિયર બધાને હા ચાલ હવે સર સાયનોબેક્ટેરિયા સી એકલા એકલા આટા મારતા હોય શું કરતા હોય તો કે સાયનોબેક્ટેરિયા જે છે ઈ ત્રણ રીતે રહી શકે કઈ રીતે તો એક તો એક કોષી પોતે એકલા એકલા રહેતા હોય અથવા તો આખા કોષો આવા ભેગા મળીને આખી કોલોની બનાવતા હોય શું બનાવતા હોય કોલોની અથવા તો કોષો એકબીજા સાથે ભેગા મળીને શું બનાવતા હોય તો કે સર આવું તંતુમય બનાવતા હોય તો ત્રણ રીતે રહી શકે કાં તો એક એકલા રહેતા હોય અથવા તો તંતુમય રીતે બનાવતા હોય અથવા તો ભેગી કરીને રહેતા હોય ખબર પડી કઈ રીતે રહે છે સાયનો બેક્ટેરિયા ઈ એક કોષી વર્ષા હતી અને તંતુમય હવે અમુક સાયનો બેક્ટેરિયા જે છે અમુક સાયનો બેક્ટેરિયા શું ધરાવે તો કે સર અમુક સાયનો બેક્ટેરિયા છે એ નાઇટ્રોજન સ્થાપન કરવા માટેના વિશિષ્ટ કોષ ધરાવ કોષ ધરાવ ભાઈ આ કોષ નું નામ શું છે તો કહેશે આ કોષ નું નામ જે છે અભિકોષ છે અથવા તો ને ઇંગ્લિશ ની અંદર હિટરો શ્રેષ્ઠ તરીકે ઓળખવામાં આવે તો હિટ્રોસાઇટ કહેવાય ક્લિયર આમાં કોઈને કઈ ડાઉટ છે સર એવા કોઈ સાયનોબેક્ટ ને એક્ઝામ્પલ આપો ને કે જેની અંદર હિટ્રોસાઇસ્ટ આવેલા હોય તો કે એના એક્ઝામ્પલ છે નોસ્ટોક અને એના બીજા આ બંને એવા કોષ એવી બ્લુ ગ્રીન હાલગી છે અથવા તો એવા સાયનોબેક્ટેરિયા છે જેની અંદર શું આવેલું હોય

નાઇટ્રાઇટ હોય કે એમોનિયા હોય એનું કરશે તો ઉર્જા તો મળી ગઈ એટલે કે એટીપી બનાવ્યું એટીપી બનાવવા માટે બીજા કોઈ ઉપર આધાર રાખ્યો નથી તો આવા બેક્ટેરિયા છે કે જે ઉર્જા છે કેમાંથી બનાવે રસાયણોના ઓક્સિડેશન થી બનાવે છે તો આવા બેક્ટેરિયા શું કહેવાય તો કે આવા બેક્ટેરિયાને રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે ડાઉટ છે નહી આવા બેક્ટેરિયા જેસે રસાયણ સંશ્લેષી છે ભાઈ તો કેમ આવશે સ્વયંપોષી ની અંદર આવશે કે બીજા કોઈ ની અંદર આવશે સ્વયંપોષી સ્વયંપોષી ની અંદર સમજા પડી? હા હમ સ્વયંપોષી બેક્ટેરિયા નો આપણે આપણે સ્વયંપોષી બેક્ટેરિયા ની અંદર શું ભણ્યા મને કયો તો તમે બધા હાલો સાયનો બેક્ટેરિયા ને બીજા રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા સાયનોબેક્ટેરિયા ની અંદર શું ભણ્યા તો કે સાયનોબેક્ટેરિયા ને શું કામ એવા કહેવાય?

નાઇટ્રોજન 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 તો ઈ આવા નાઇટ્રોજન સિવાયના અમુક તત્વો આવેલા છે જેનું શું કરે છે તો કે પુનઃચક્રન કરે કોણ કોણ તો કે નાઇટ્રોજન તો આપણને ખબર છે બીજું કોણ આવે ભાઈ તો કે સર ફોસ્ફરસ આવે પછી કોણ છે તો કે ફોસ્ફરસની સાથે સાથે લો છે એટલે કે એફી અને સલ્ફર આવા બધાના શું કરી શકે છે તો કે સર પુનઃ અંદર મદદરૂપ થાય છે તો અહીંયા આપણે કોણ પૂરું થયું તો કે સર સ્વયં પોષે બેક્ટેરિયા તો એ બધા પૂરા થઈ હવે આપણે ભણીએ વિષમ પોષી બેક્ટેરિયા કેવા બેક્ટેરિયા બેક્ટેરિયા અથવા તો એને હિટેરોટ્રોફિક બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે છે બતાય છે કે ઓલું થાય છે બ્લર થાય છે અમુક છે નુકસાનકારક બેક્ટેરિયા નુકસાનકારક બેક્ટેરિયા છે ફાયદાકારક બેક્ટેરિયા એટલે શું તો કે સર આપણને ફાયદો કરાવે બીજા કોઈને ફાયદો કરાવે

વનસ્પતિ ની અંદર નુકસાન કરી અહીંયા છે ત્યારે ફાયદાકારક છે એના ઉપયોગ આપણને મદદરૂપ થાય છે તો કોઈને કંઈ ડાઉટ હોય તો બોલો સર બેક્ટેરિયા છે એ પ્રજનન કઈ રીતે કરે એક બેક્ટેરિયા થી બેક્ટેરિયા બનવા પડે નો બને તો થાય ફરી જાય તો પ્રજનન છે ઈ બેક્ટેરિયા કઈ રીતે કરે હવે અહીંયા બધા બેક્ટેરિયાની વાત થાય આર્કી અને યુ બેક્ટેરિયા બંને વાત

એને શું કહેવાય તો કે સ એને સહયુગમન કહેવાય શું કહેવાય છે સહયુગમન તરીકે ઓળખવામાં આવે છે તો ડાઉટ હોય તો બોલો ચાલ આમાં સર આ પ્લાઝમિડ છે એટલે આ પહેલાનું પ્લાઝમિડ છે બીજા બેક્ટેરિયાને તો જો બીજા બેક્ટેરિયાનું પ્લાઝમિડ હોય એ એની પાસે જ રહે ને ઈ પોતાની પાસે રાખ્યા તો તેનું સમવિભાજન કરીને બીજાને મોકલી દે બરાબર આપણે એવું ભણી ગયા છે કે આ જે પ્લાઝમિડ છે ને એની પાસે કેવા જનીનો હોય તો કે સર એની પાસે એવા જનીનો છે જે આની બેક્ટેરિયાની જીવિતતાની અંદર મદદરૂપ થાય કીધું તો તમે સારા જ દેખાવ છો પરંતુ તમે બ્યુટી ની અંદર જઈને આવો તો વધારે સારું એવું થાય ને લગ્નની અંદર જવાનું હોય તો એ બેક્ટેરિયા પોતે તો સારું જ છે એની અંદર જે બધું છે એ તો કામનું જ છે પરંતુ જો આની અંદર પ્લાઝમિડ હોય તો એ વિષમ પરિસ્થિતિની અંદર પણ એક્ટિવેટ રહેશે ખબર પડી પ્લાસ્ટમેન્ટ હોય તોય જીવે ના હોય તોય જીવે સર એ લોકો બેગ કઈ રીતે બનાવે પ્લાસ્ટમેન્ટ ના શું સર બે કઈ રીતે બનાવે પ્લાસ્ટમેન્ટ પેલા ને આપી દે પછી પ્લાસ્ટમેન્ટ આજ નહીં લિંગી પ્રજનન એટલે શું કે જનીન દ્રવ્ય નું ઓલું થઈ જાય ફિશન એટલે કે આ રીત નું હોય આ એક બેક્ટેરિયા છે એમાંથી બે બેક્ટેરિયા થાય તો આની અંદર જો બંનેની અંદર સેમ માહિતી છે કે નહીં

સામાન્ય રીતે સમવિભાજન થી બની જાય પરંતુ માનો કે તમે એન્ટિબાયોટિક છાટી દીધું અથવા તો તમને બેક્ટેરિયા થી થયું છે ટાઇફોડ થયો છે તો તમે ટાઇફોડ ની દવા લેવા ગયા તમને હું આપશે એન્ટીબાયોટિક આપશે એન્ટીબાયોટિક શું કરે બેક્ટેરિયા મારી નાખે તો બધા બેક્ટેરિયા ને તો પોતાને જીવવાનો શોખ હોય તે કઈ રીતે જીવશે તો કે જ્યારે સામાન્ય પરિસ્થિતિ હોય ત્યારે સમવિભાજન કરે પરંતુ પ્રતિકૂળ પરિસ્થિતિ આવી જાય ત્યારે તે શું કરશે તો કે સર બીજાણુ નિર્માણ કરશે એટલે પોતાની ફરતે શું બનાવી નાખે તો કે સર કડક આવરણ બનાવી નાખે એટલે એની ઉપર એન્ટીબાયોટિક ની અસર ન થાય માનો કે તમે એન્ટીબાયોટિક એટલે કે દવા છે એ પીવાની બંધ કરી દીધી એટલે તમે માનો કે બેક્ટેરિયા છે એની લીધે જે આપણા રોગ થયો એ તો મટી જાય એટલે આપણે શું કરીએ દવા પીવાનું બંધ કરીએ દવા પીવાનું બંધ કરીએ એટલે બોલા બેક્ટેરિયા એમ થઈ કે દવા આવવાની બંધ થઈ એટલે પાછા ફટાફટ સીઝન કરીને શું કરશે સમ વિભાજન કઈ ઘણી બધી સંખ્યાની અંદર ફેલાય એટલે પાછું શું થાય તો કે આપણને ટાઈફોઈડ થયો હોય એવું લાગે ખબર પડી એટલે ડોક્ટર શું કે તમારે ગમે ત્યાં દવા લેવો પૂરો કરવા આમને વચ્ચે મૂકી દેવાન એનું કારણ આ છે કે નિર્માણ કરીને બેહી જાય તો ડાઉટ હોય તો બોલો ના બીજા બેક્ટેરિયામાં કેવી રીતે જાય શું આ છે બી બેક્ટેરિયા ટુ માં કેવી રીતે જાય આ જો આ બેક્ટેરિયા વન છે પાસે પ્લાઝ્મિડ છે બરોબર હા

આમાં પણ બે પ્રકાર પડ્યા ક્યાં બે પ્રકાર પડ્યા ફાયદાકારક નુકસાનકારક આમાં કઈ ત્રણ એક્ઝામ્પલ હતા આમાં એક્ઝામ્પલ હતા તો કે સર આ પ્રકાશ સંશ્લેષણ આપણે બે એક્ઝામ્પલ જોયા હતા ક્યાં બે એક્ઝામ્પલ જોયા હતા કે સર એના બે ના રસાયણ સંશ્લેષણ એક્ઝામ્પલ નથી બળ્યા ફાયદાકારક ની અંદર શું થાતું તો કે સર દૂધ માંથી દહી બનાવવાનું હતું અંદર નાઇટ્રોજન સ્થાપન હતું અને ત્રીજું કોણ હતું હતું કે ત્રીજું તે તો આપણે એન્ટીબાયો નુકસાન કારક ની અંદર આપણે શું ભણ્યા તો નુકસાનકારક નુકસાન આપણે ભણ્યા કે પ્રાણી ની અંદર રોગ કરે છે ધનુર છે ટાઇફોડ છે અને આજે એક હતું લીંબુના કોલેરા અને વનસ્પતિ હોય તો લીંબુના જાઠા આપણે જોયા લીંબુના ચાઠા કેવાય તમારે ડાયોગ્રામ બુક ની અંદર આ છે શું જો આ લીંબુ છે એની ઉપર તમને આવા ચાઠા પડી ગયા હોય એવું બતાય છે બતાય છે આ કોને લીધે હોય તો કે સર આ છે બેક્ટેરિયા લીધે હશે

ગોલાણું બેક્ટેરિયા એટલે કે જેનો આકાર ગોળાકાર હોય હા દંડાણુ બેક્ટેરિયા એટલે કે રોડ શેપ અમે રોડ શેપ જેવો લાગે કોંતલાકાર એટલે કે સ્પિરિલિયમ સ્પાઇરલ શેપ ના હોય અને આ છે અલ્પવિના એટલે કે વિબ્રિયો બેક્ટેરિયા કીધું તો કોમા જેવા છે બતાજ કોમા જેવા હા એ દેખા બેક્ટેરિયા મોનેરા સૃષ્ટિના મુખ્ય સભ્ય છે બીજા સભ્ય ક્યાં હતા માઇકોપ્લાઝમા વિપુલ પ્રમાણની અંદર જોવા મળે છે કઈ જગ્યાએ હોય તો કે સર જ્યાં જોવા ને ત્યાં બધે હોય આપણે રેતી હોય એને મુઠ્ઠી ભરો તો એમાં કરોડો બેક્ટેરિયા હોય એવું લખ્યું જો એક ખોબા જેટલી માટીમાં સેંકડો વધુ બેક્ટેરિયા આપણને જોવા મળે છે તેઓ ગરમ પાણીના ઝરાની અંદર રણની અંદર બરફની અંદર ઊંડા મહાસાગરો જ્યાં થોડાક જ પ્રમાણમાં બીજા જે સ્વરૂપો જીવન જીવી શકે છે તેવા વિપરીત સ્થાનોમાં પણ નિવાસ કરે છે હવે મને કયો આ દરિયો છે રેડી એની અંદર પાણી છે આ ઊંડું છે આ ઊંડું જાય છે અહીંયા સૂર્યપ્રકાશ પ્રકાશ સૂર્યપ્રકાશના કિરણો જે હોય છે એ ક્યાં છે તો કે સર અહીંયા અમુક અંતર સુધી પછી છે એ દરિયાની અંદર જઈ શકે નહીં એટલે દરિયામાં જેમ 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 તમે નીચે એમ થાય જાય ઘટતું જાય હવે તો આપણે જોઈએ કે સર બેક્ટેરિયા તો વધે રહે તો સમુદ્રના તળિયે રહેતા હોય એ બેક્ટેરિયા ઉર્જા હેમાંથી મળતે મેળવતા હશે તો કે સર તો પ્રકાશ પોગતો નથી એટલે પ્રકાશ બેક્ટેરિયા તો હોય નહીં તો ક્યાં બેક્ટેરિયા હોય ભાઈ

તો અહીંયા પર્ણ પાસે ખોરાક લઈ જાવ ખોરાક બનાવો હોય પર્ણ પાસે બધું ભેગું કરે છે તો CO2 છે એ કેવું છે અકાર્બનિક છે પાણી છે એ કેવું છે અકાર્બનિક છે નીચેથી તત્વો લેશે એ બધા કેવા છે અકાર્બનિક તત્વો છે એટલે કે અકાર્બનિક આ શું કરે છે પોતાનો ખોરાક બનાવે છે

આર્કી બેક્ટેરિયા આ પ્રકારના બેક્ટેરિયા વિશેષ છે તેમાં કેટલાક અતિશય ક્ષારુક વિસ્તારની અંદર રહે છે તેને હેલોફિલસ કહેવાય પાણીના જરામાં રહે છે એને થર્મોસિલોફિલસ કહેવાય કણન ભૂમિ એટલે કે મિથેનોજન્સ કણન ભૂમિ એટલે શું માર્સ એરિયા તરીકે એને ઓળખવામાં આવે કે જ્યાં આપણે શું કહેવાય ચર્તા ઢોરોનો જે પાચન નળી છે એને માર્સ એરિયા તરીકે ઓળખવામાં આવે એટલે કે કણન ભૂમિ કહેવાય જેવા ખૂબ જ સખત કુદરતી નિવાસસ્થાનોમાં રહે છે જુદા પ્રકારની કોષ દીવાલ ધરાવતા હોવાથી આર્કી બેક્ટેરિયા છે અન્ય બેક્ટેરિયા કરતાં જુદા પડે છે અને આ પ્રકારની રચના વિપરીત પરિસ્થિતિમાં તેમનું જીવન જીવવા માટે છે એ જવાબદાર છે ગાય હોય ભેંસ હોય જેવા કેટલાક ચરતા પ્રાણી એટલે કે રુમિનન્ટ એનિમલ્સની પાચન નળીની અંદર મિથેનોજન્સ બેક્ટેરિયા હાજર હોય છે તેઓ આ પ્રાણીઓના છાણમાંથી મિથેન ગેસના ઉત્પાદન માટે જવાબદાર છે આપણે ધોરણ બારના દસમા ચેપ્ટરની અંદર બાયોગ્લેસ પ્લાન્ટ જોવાના છીએ ઈ બાયોગેસ પ્લાન્ટ જ્યાં ઝાવેલો હોય ત્યાં ક્યાં બેક્ટેરિયા તો કે મિથેનોજનસ છે ખો પડી હા તમે લેક્ચર નથી લેવાના ચાલો યુ બેક્ટેરિયા હવે જો યુ બેક્ટેરિયા ની અંદર આપણે ભણેતા ત્રણ પ્રકારના એક કોષી હોય પછી બીજી કઈ હતી વસાહતી હતી વસાહતી ત્રીજું કોણ હતું તંતુમય તુમય પાણી પાણી રહેતી હોય તો કોષ ને બચાવવા માટે શું હોય તો કે સર કોષ ને બચાવવા માટે એની ફરતે નું આવરણ આવેલું હોય શેનું આવરણ હોય નું આવરણ હોય

બીજીએ એટલે કે સાયનોબેક્ટેરિયા છે પણ એનું નામ શું છે નોસ્ટો ઓકે હા યુ બેક્ટેરિયા જેને ટ્રુ બેક્ટેરિયા પણ કહેવાય એટલે કે સત્ય બેક્ટેરિયા છે હજારો ની સંખ્યાની અંદર હોય છે સખત કોષ દીવાલ ધરાવે છે જો ચલિત હોય તો એની અંદર કશા પણ હોય છે સાયનોબેક્ટેરિયા એમાંના એક છે કે જે લીલી લીલ એટલે કે નીલ હરિત લીલ તરીકે ઓળખાય છે જે લીલી વનસ્પતિ જેવું હરિતદ્રવ્ય એ ધરાવે છે ક્લોરોફિલ એ ધરાવે છે આપણે ક્લોરોફિલ બી પણ આવશે ક્લોરોફિલ સી પણ આવશે ક્લોરોફિલ ડી પણ આવશે એમાંથી મુખ્યત્વે ક્લોરોફિલ એ છે અને તેઓ પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષી તરીકે ઓળખાય સાયનોબેક્ટેરિયાની વાત થાય છે એ કેવા કેવા હોય તો કે એક કોષી હોય કે વસાહતી હોય અથવા તો તંતુમય હોય પાણીની અંદર એ રહેતા હોય તો પાણી ની અંદર હોય તો કેવું પાણી મીઠું પાણી ખારું પાણી તો કે બંને પ્રકારનું પાણી છે ખારામાંય હોય અથવા તો મીઠા પાણીની અંદર હોય લખી દઉં છું લખી નાખજો તમારી નોટ ની અંદર પાણી વાળા વિસ્તારમાં જો રહેતા હોય જલજ હોય તો એ ખારા પાણીની અંદર પણ રહેશે અને મીઠા પાણીની અંદર પાંચ આપણે કીધું તું અને છેલ્લે આવશે તો એમાંથી અમુક છે એ મીઠા પાણીમાં જતા હોય અમુક છે એ ખાલી ખારા પાણી ની અંદર જ જતા હોય અમુક મીઠા અને ખારા પાણીમાં એ બંને માં રહેતા હોય એટલે આ યાદ રાખવાનું તેમાં યુ બેક્ટેરિયા છે ક્યાં પાણીમાં રહે હકે જો એ પાણીમાં રહેતા હોય તો ખારા પાણી નઈ હોય શકે અમુક છે એ મીઠા પાણીમાં રહેતા જો જલજ હોય તે ખારા પાણીમાં અથવા તો મીઠા પાણીમાં અથવા તો સ્થળ જ લીલ છે એટલે કે સ્થાન ઉપર રહેતા હોય છે વર્ષાઓની ફરતે સામાન્ય રીતે જે દ્રવ્યનું આવરણ હોય છે તેવો ઘણીવાર પ્રદૂષિત પાણીમાં જથ્થા સ્વરૂપે હોય છે જેને આલ્ગલ બ્લૂમ કહેવાય તમે તળાવ જોયું છે જે પીડું રહેતું હોય એવું એની ઉપર નીકળું લીલું 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 બતાય એને શું કેવાય બ્લૂમ કેવાય આમ તમે ઉપર કાકરો ઉપરથી આખો લીલું લીલું હોય છે પાંદડા પાંદડા જેવી જેવી રચના રચના નો આવશે ને એ અલગ આવશે પરંતુ આખું કેવું હોય નાનું હોય કે તમે એક પ્રયોગ કરજો તમારા ઘરે નકામો બાટલો હોય નકામો બાટલો પાણી નું અથવા તો સોડાની બોટલ ઘરે પડી હોય એની અંદર થોડુંક પાણી રાખી અને પંદર થી વીસ દિવસ મૂકી રાખજો એને હલાવાનું નહીં તો તમે એની ઉપર જોશો ને કે એની અંદર લીલા લીલા રંગની પરત જામી જાય કોણ હોય આ કેટલાક સજીવો વાતાવરણમાંથી નાઇટ્રોજન સ્થાપન કરવા માટે વિશેષ પ્રકારના કોષ ધરાવે છે જેને હિટ્રોસિસ કહેવાય છે નોસ્ટોક અને એના બિના છે એના એક્ઝામ્પલ છે અહીંયા કોણ પૂરું થઈ ગયું તો કે સર અહીંયા સાયનો બેક્ટેરિયા છે એ પૂરા થાય બીજા ક્યાં બેક્ટેરિયા છે તો કે રસાયણ સંશ્લેષિત સ્વયં બેક્ટેરિયા વિવિધ અકાર્બનિક પદાર્થો જેવા કે નાઇટ્રેટ નાઇટ્રેટ કોને કહેવાય એનો થ્રી માઇનસ કે એનો ટુ માઇનસ NO3 NO3 નાઇટ્રાઇટ એટલે NO2 અને એમોનિયા નું ઓક્સિડેશન કરે છે અને મુક્ત શક્તિનો ઉપયોગ તેમને ATP બનાવવા માટે કરે છે તેઓ કયા કયા તત્વ છે તો નાઇટ્રોજન પછી ફોસ્ફરસ સલ્ફર અને Fe આ ચાર ઘટકોના પુનઃચક્રની અંદર મદદરૂપ થાય છે ભાઈ કેવી રીતે પુનઃચક્રની અંદર મદદરૂપ થાય કોઈને યાદ આવે છે સમજાય છે આ લાઈન

વિઘટન કરીને એ બધું ક્યાં ગયું હોય તો કે સર એ વિઘટન કરીને જમીનની અંદર ગયું તેને પણ આની અંદર પોષણ કરીને આની અંદર મૂકે ખબર પડી એ રીતે પુનઃચક્ર અંદર મદદરૂપ થાય છે વિષમ પોષી કે પરપોષી બેક્ટેરિયા કુદરતમાં વિપુલ પ્રમાણની અંદર જોવા મળે છે અહીં આપણા જે સ્વયંપોષી બેક્ટેરિયા હતા ને અહીંયા પૂરા થઈ હવે કોની વાત આવે છે ભાઈ વિષમ પોષી મોટે ભાગે તેઓ વિઘટકો છે વિઘટકો કોને કહેવાય તો કે સર જે વિઘટન કરતા હોય એને વિઘટન કરવા વાળાની અંદર ફૂગ હોય બેક્ટેરિયા પણ હોય વિઘટન કરવાની જરૂર હું કામ પડે માનો કે કૂતરું રસ્તા ઉપર મરી ગયું છે તો એના શરીર ની અંદર કેટલી બધી વસ્તુ પડી હોય એનું લીવર ની બધું કોષો થી બનેલું હોય કોષો છે એ આપણા પ્રોટીન સેલ્યુલોઝ ને એવા બધાના બનેલા હોય એની અંદર યુઝ થયા હોય તો હવે એને શું કરવું પડે ડિગ્રેડ કરવું પડે જો ડિગ્રેડ ન કરે તો બધા અંદર જે સ્ટોર થયું છે એ બધું ક્યાં પડ્યું રહે તો કે સર એના એના શરીરની અંદર એને ડિગ્રેડ કરવાનું કામ કોણ કરે તો બેક્ટેરિયા અને ફૂગ કરશે આપણે ભણશું અત્યારે કોનું ભણી ગયા બેક્ટેરિયાનું ફૂગનું ક્યાં આવશે તો કે સર ફૂગનું બારમા ધોરણનું જે ઇકોલોજી ડિપાર્ટમેન્ટ છે ને તેરમું ચૌદમું પંદરમું સોળમું ચેપ્ટર એની અંદર ઇકોલોજી સિસ્ટમની અંદર ચૌદમા ચેપ્ટર આપણે ભણશું આપણે તેમાંના ઘણા મનુષ્યની ક્રિયાવિધિ પર નોંધપાત્ર અસર કરે છે ફાયદાકારક પણ છે જે દૂધમાંથી દહીં બનાવવામાં એન્ટીબાયોટિકના નિર્માણમાં સિમ્બિકોડ વનસ્પતિના મૂળમાં નાઇટ્રોજનનું સ્થાપન કરાવવામાં હોય કેટલાક રોગકારકો છે કેવા તો કે મનુષ્યની અંદર પાકની અંદર અને જે ફાયદા માટે રાખેલા પ્રાણીઓ છે એટલે કે જે આપણા પાલતુ પ્રાણીઓ જે આપણને મદદરૂપ થાય એવા બધા પ્રાણીઓ છે

તેઓ એક બેક્ટેરિયામાંથી બીજા બેક્ટેરિયામાં પ્રાથમિક પ્રકારના કરી અને લિંગી પ્રજનન થી પણ પ્રજનન કરે છે માઇકોપ્લાઝમા શું છે છે તો જે સંપૂર્ણ રીતે કોષ વિહીન હોય છે તેઓ નાનામાં નાના જોવા મળતા જીવંત કોષો છે સૌથી નાના કોષો જોઈએ તો આપણે ખબર છે તે ઓક્સિજન વગર પણ જીવી શકે ઓક્સિજન હોય તોય જીવે ઓક્સિજન તમે કાઢી દો તો પણ જીવે એવા છે ઘણા માઇકોપ્લાઝમા પ્રાણી અને વનસ્પતિમાં રોગકારક તરીકે હોય છે આપણે કીધું આપણે ઓક્સિજન વગર જીવી શકીએ નહીં આપણે શું કહેવાય તો કે સર આપણે અવિકલ્પી છે સેમા તો કે સર ઓક્સિજન ની બાબત જો ઓક્સિજન ન હોય તો આપણે મરી જઈએ પણ તો માઇકોપ્લાઝમા છે એને એવું નથી માઇકોપ્લાઝમા છે એ એને પાસે ઓપ્શન છે કેનો ઓપ્શન છે ઓક્સિજન તેમાં જીવશે નહીં હોય તો ઓક્સિજન વિકિંગ પરિસ્થિતિ અંદર પણ જીવી જાશે ઓકે ક્લિયર બેક્ટેરિયા આયા મોનેરા સૃષ્ટિ તમારી પૂરી મોનેરા સૃષ્ટિ ની અંદર હું હું ભણ્યા તમને કોઈ કે એવું પૂછે કે તમે વેજ ક્લાસ ની અંદર જાવ છો તો તમને મોનેરા સૃષ્ટિ વિશે શું ખબર છે અમને જણાવો તો તમે હું જણાવજો ક્યુ આર્કિ બેક્ટેરિયા ને યુ બેક્ટેરિયા પછી આર્કિ બેક્ટેરિયા માં ત્રણ બેક્ટેરિયા હા થેલોજેમ્સ હેલોફિલ હાર્મોએડોલ હા પછી ચાલ હવે જેનું નામ લો એ મને કે ચાલ યુ બેક્ટેરિયા અંદર શું ભણ્યા તમે અ પ્રકાશભાઈ બોલો તો ડોક્ટર પ્રકાશ પરમાર યુ બેક્ટેરિયામાં હા અને બીજા જે યાદ હોય એવું નહીં એને તો લખાયું એવું નહીં જે સમજાણું હોય પોષી સ્વયં પોષી અને વિષમ પોષે બરોબર સ્વયં પોષી અંદર હું તું સ્વયં પોષી બેક્ટેરિયા કોને કહેવાય તલા તુષારભાઈ ડોક્ટર તુષાર સ્વયંપોષી બેક્ટેરિયા કોને કહેવાય જે બેક્ટેરિયા પોતાનું પ્રકાશ સંશ્લેષણ જાતે કરતા હોય તેને સ્વયંપોષી નહી સ્વયંપોષી એને નો કહેવાય એની અંદર તું કન્ડિશન બીજી બોલી ગયો છો સંતોષ ડોક્ટર સંતોષ બોલો આન્સર આપો મને પ્રકાશ સંશ્લેષણ કરીને પોતાનો ખોરાક બનાવે એને તો પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા કહેવાય આપણે સ્વયંપોષી બેક્ટેરિયા પૂછ્યું છે તો ડોક્ટર પિનલ

अन्न ऊर्जा में है एनएसयू के रसान समसे से स्वयं पोषित क्या है तो वो पढ़ी लड़का समझाना स्वयं पोषित कौन-कैवाई आंसू ओके चलो विषम पोषित व्यक्ति है माँ हुआ है विषम पोषित व्यक्ति या कौन-कैवाई हिरण बोर विषम पोषित व्यक्ति लेटले कैसे पोता न खुला पोता न जाते ना बना तो ये दिल ऊ

પાંચ ભાગો પાડેલા છે ક્યાં ભાઈ પાંચ ભાગો છે જોઈએ ચાલ પહેલો ભાગ છે એને ક્રાઇસોફાઇટ્સ કહેવાય શું કહેવાય ક્રાઇસો ફાઇટ બીજો પ્રકાર જે છે એને ડાયનો ફ્લેજેલેટ્સ કહેવાય છે ફ્લેજેલેટ્સ ત્રીજો પ્રકાર છે એને યુગલીનોઇડ કહેવાય ચોથો પ્રકાર છે એને સ્લાઇમ મોડ કહેવાય છે અને જે પાંચમો પ્રકાર છે એનું નામ છે પ્રજીવો અથવા તો બીજું નામ છે એનું પ્રોટોઝુઆ ખબર પડી પણ આપણે એવું ભણી ગયા કે જે મોનેરા સૃષ્ટિ છે એની અંદર કોણ આવે તો સર એની અંદર એક કોષી આવશે અને બધા આદિકોષ કેન્દ્રીય છે

આ કેવું છે તો કે સર આમાં તમે પ્રોટિસ્ટા અંદર કોઈ પણ જાતની સ્પષ્ટ મર્યાદા છે બાંધી શકતા નથી કેવી રીતે જો ક્રાઇસોફાઇટ છે ને ડાયનોફ્લેજેલેટ છે ઈ બંને કોને મળતા આવે તો કે સર ઈ વનસ્પતિને મળતા આવે છે યુગ્લિનોઇડ્સ કેવું કરે તો યુગ્લિનોઇડ્સ છે ને પ્રકાશની હાજરીમાં સ્વયંપોષી તરીકે વર્તે છે પ્રકાશની ગેરહાજરી થઈએ તો વિષમપોષી આવે તો એટલે કેવા છે તો કે સર બંનેને મળતા આવે આપણે કીધું હતું ફાયલોજીકલ અથવા તો ફાયલોજીનેટિક કેરેક્ટર છે એ આની અંદર યુઝ કરેલા છે કોની અંદર તો પાંચ સૃષ્ટિ વર્ગીકરણ ની અંદર ખબર પડી તો આપણે પેલા કોને ભણસો ને પછી કોને ભણવાના પછી આવશે પ્રો પેલા ભણ્યા ક્રાઈસોફાઈટ છે શું એ અત્યારે આપણે ભણવાનું છે તો કે ક્રાઇસો છે એક કોષના બનેલા હશે એટલે સૂક્ષ્મ જીવો થાય મને તો એક કોષ ના હોય એને કેવા કેવાય મહાજીવો કહેવાય મહાસજીવો કેવાય નાના સજીવો કેવાય તો એને જીવો કેવાય કઈ જગ્યાએ જમીન રેમીનમાં રે તો આ જે છે એ ખાલી પાણીની અંદર કેવા પાણીની અંદર રહે છે મીઠા પાણીમાં રહે છે અને બીજા કયા પ્રાણી ની અંદર રહે છે ખારા પાણીની અંદર પણ આપણને રહેતા છે એ જોવા મળે છે પાણીની પ્રવાહ ની અંદર કેમ હોય પોતાની રીતે તરતા હોય કે આમ નામ પડ્યા રહે તો કે પાણીના પ્રવાહની અંદર નિષ્ક્રિય રીતે તરતા પ્લવકો છે પ્લવકો એટલે કે પ્લેંગોન્સ એટલે કે માનો કે આ પાણી છે આ શું છે પાણી છે ભાઈ જો તો પાણી બતાય જ બધાને આવું જોઈએ ને પાણી પાણી આ દરિયાનું હોય નદીનું પાણી હોય એની અંદર બેઠા બેઠા હોય કે ભાઈ કસાને ઉદ કહે છે ને આમ નામ તરતા હોય છે તમે માનો કે પાણી હોય આમનામ ભેર્યું છે એક ટબ ની અંદર તમે કરો અને પછી એની અંદર તરે એવી વસ્તુ માનો કે દિવાસની મૂકી

તરાના एग्जांपल આપોને एग्जांपल કે કે છે તો કે આના एग्जांपल બે છે એક છે ડેઝમિટ્સ ડેઝમિટ્સ છે અને બીજો જે एग्जांपल છે એ ડાયટમ્સ છે ડેઝમિટ અને ડાયટમ્સ બે શબ્દ ખાસ યાદ રાખજો આમાંથી એક જે છે એને શું કહેવાય છે તો કે સર એને ગોલ્ડન કહેવાય છે પેલાના એક પીવાયક્યુ ની અંદર એવો પ્રશ્ન પૂછાઈ ગયો છે કે નીચેનામાંથી કોણ છે ગોલ્ડન આલ્ગી તરીકે ઓળખાય છે એટલે આપણને શું થાય કે સર આલ્ગી કીધું આલ્ગી તો બ્લુ ગ્રીન આલ્ગી આવ્યું તો તો ત્યાંથી ક્યાંક થી હશે અથવા તો ત્રીજા ચેપ્ટર ની અંદર આપણે આલ્ગી ભણશું ત્યાંથી ક્યાંક થી આવશે પરંતુ ગોલ્ડન આર્ગી છે બીજી એટલે કે બ્લુ ગ્રીન આર્ગી નથી આવતું કે નથી ત્રીજા ચોપટા ની અંદર લીલ ભણતા એમાંય આવતું તો આવે છે કઈ જગ્યાએ તો કે સર અહીં આવે છે આ જે ડેઝમીડ છે એને શું કહે તો કે સર એને ગોલ્ડન આલ્ગી અથવા તો સોનેરી લીલ તરીકે ઓળખવામાં આવે છે સોનેરી લીલ તરીકે ઓળખવામાં આવે છે આમાં કોઈને કઈ ડાઉટ છે નહીં કે નથી ડાઉટ તો આપણે ડેઝ એક વિશેષતા જોઈએ હવે કોની વિશેષતા જોઈએ તો કે સર ડાયટમ્સ ની વિશેષતા જોઈએ ભાઈ ડાયટમ્સ વિશેષતા શું છે તો કે ભાઈ આ ડાયટમ્સ છે એ એની કોષ દીવાલ છે કેવી હોય તો કે સર સિલિકા યુક્ત આવરણ ધરાવે કેવું બી સ્તરીય આવરણ હોય આ એક પહેલું સ્તર એની માથે આવું બીજું સ્તર એક કોષીય થઈ ગયું હવે આની બાજુમાં બીજી ત્રીજી ચોથી પાંચમી છઠ્ઠી સાતમી એમ ઘણા બધા ડાયાગ્રામ ભેગા થાય એટલે કેવું રચના થાય તો કે સર સિલિકા એટલે કે રેતી એનું મજબૂત આવરણ ધરાવતું આખું થર છે એ બનતું તો એના દ્વારા સમુદ્રની અંદર છે એ ઘણો બધો ભાગ એવો બની જાય કે જામેલો હોય એને તમે ગમે એવી રીતે તોડો તો પણ એ તૂટે નહીં તો એ જે ડેઝમિર્સ દ્વારા સોરી ડાયટમ્સ દ્વારા જે ભાગ બને છે એને શું કહેવાય છે સિલિકાનું આવરણ ધરાવે એવું કીધું એટલે કે ખુબ મજબૂત છે તેનું કામ કઈ કઈ જગ્યાએ થાય તો કે સર ચાસણી હોય ચાસણી તમને ખબર છે ચાસણી બનાવે તમારા ઘરે ખાંડ ની ચાસણી હોય એના ગાળણની અંદર મદદરૂપ થાય તેલનું ગાળણ કરવું હોય તો એની અંદર પણ મદદરૂપ થાય છે તો એના કાર્ય શું છે તો કે સર ગાળણની અંદર મદદરૂપ થાય છે બીજું કે ની અંદર થાય તો કે સર આપણે પોલિશ કરવાની ડીશ જોઈએ છે માનો કે તમાર ઘરે કલર કરવાનો હોય તો એને કલર ઘસે પહેલા ખબર છે હા હા એ પોલિશ કરવા માટેનો કાગળ આવે પોલિશ પ્લસ કોઈ લોખંડ નું કામ કરતું હોય તો એની એંગલ બનાવી હોય કેવું એની અંદર પણ આ ડાયટમ્સ નો ઉપયોગ થાય છે તો ક્રાયસો આપણે અંદર આદ રાખવાનું છે કેવા છે સૂક્ષ્મજીવો છે કઈ જગ્યાએ રે તો કે પાણીમાં રે કેવા પાણીમાં રહે તો કે મીઠા અને ખારા બંને પાણીની અંદર રહે પછી

પ્રાથમિક રીતે સુકોષ કેન્દ્રીય સજીવ હોવાથી આ સૃષ્ટિના સમાવેશ દરેક પ્રોટિસ્ટાના છે એટલે કે દેહ છે ખૂબ જ સ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવે છે અને અંગિકાઓ પણ ધરાવે છે કેટલાક છે કસા ધરાવે કેટલાક પક્ષ ધરાવે ધરાવશે

બે બોક્સ હોય આપણે કેમ સાબુ બોક્સ હોય એ રીતે હોય છે કોષ દિવાલો આ દીવાલો શિલકા દ્રવ્ય થી જડાયેલી હોવાથી તે નાશ નથી પામતી એટલે કે અવિનાશી છે નાશ નો પામે એવી ઇન્સ્ટિસ્ટ્રક્ટેબલ છે આસી ડાયટમ્સ તેના નેસર્ગિક નિવાસસ્થાનો એટલે કે જે જે જગ્યાએ રહે છે ત્યાં કોષ દિવાલનો મોટો જથ્થો છે એ જોડી જાય છે છોડી જાય છે લાખો વર્ષો સુધી આ પ્રકારની જમાવટ છે એ

સરસ કેવાય જ ખારા એટલે કે દરિયા વાળા પાણી અને મીઠા પાણી બંનેમાં રહેતા ડાયનો ફ્લેજ કેવા જોવા મળે છે ખાલી દરિયાઈ પ્રાણી અંદર જોવા મળે છે કેવા છે તો કે સર એ પ્રકાશ સંશ્લેષી પ્રકાશ સંશ્લેષી હોય તો એની અંદર શું આવેલું હોય ભાઈ રંજક દ્રવ્ય આવેલા હોય કે જો રંજક દ્રવ્ય છે ને એ ઘણા બધા પ્રકારના હોય જો એ હરિત રંગનું રંજક દ્રવ્ય હોય તો એને શું કહેવાય ક્લોરોફિલ કહેવાય અથવા તો એને હરિ દ્રવ્ય ખોપડી એટલે રંજક દ્રવ્ય એટલે આ એકલું નહીં સમજી લેવાનું આ બંનેનો પણ સમાવેશ થાય સમજાય છે એટલે કે એની અંદર જે રંજક દ્રવ્ય હોય એના આધાર ઉપર એ કલર ધરાવે કેવો હોય તો કે સર પીળો રંગ ધરાવે અથવા તો રાતો રંગ ધરાવે અથવા તો બ્રાઉન રંગ ધરાવે એવા ઘણા બધા રંગ છે એની અંદર ટેક્સ્ટબુક ની અંદર આપ્યા છે એ જ રીતે રંજક દ્રવ્ય છે એ ધરાવે છે એના આધારે કલર એની કોષ દિવાલ છે શેની બનેલી હોય કોષ દીવાલ તો ધરાવે ઓલામાં કોષ દિવાલ શેની બનેલી હતી તો કે સર એની કોષ દિવાલ ની અંદર આપણને શું જોવા મળતું હતું સિલિકા

કસાઓ કઈ ધરાવે તો કે સર બે ધરાવે છે પહેલી કસા કઈ જગ્યાએ હોય અને બીજી કસા છે કઈ જગ્યાએ હોય તો કે ભાઈ પહેલી કસા છે એ આપણને આયામ ધરીએ જોવા મળે છે આયામ ધરીએ આયામ કોને કહેવાય ભાઈ તો કે માનો કે આ ચોરસ છે આ ચોરસ છે એનો ઊભો ભાગ છે એને આયામ ધરી કહેવાય ઊભી લાઈન સીધી લાઈન હોય એને શું કહેવાય આયામ ધરી તરીકે છે એ ઓળખવામાં આવે છે બીજી જે કસા છે કઈ જગ્યાએ જોવા મળે બીજી કસા છે એ જે જોવા મળે છે સર આમાં એક એક્ઝામ્પલ યાદ રાખવાનું છે તો કે આ યાદ રાખવાનું છે શું યાદ રાખવાનું શક્યો ને તો કે આની અંદર ઘણા બધા એક્ઝામ્પલ છે પરંતુ એક લાલ રંગના

બે કશા ધરાવે છે એક કાયમ ધરી એ હોય અમુક છે ઈ જે કોષ દીવાલ આવેલ છે એની વચ્ચે ખાચ આવેલ હોય એમાંથી આડી રીતે ગોઠવાયેલી હોય પછી બીજું શું ધરાવે તો કે એક એક્ઝામ્પલ યાદ રાખો કે લાલ રંગનો રંજક દ્રવ્ય ધરાવતો એને ગોનિયાલેક્સ કે ઓકે હા ચાલો રીડિંગ કરો સર ચાલો ગોનિયાલેક્સ એટલે કે ડાયનોફ્લેજેલસ કઈ જગ્યાએ છે ભાઈ સર આ ગોનિયાલેક્સ એટલે ડાયનોફ્લેજેલસ જો આમાં એક કોષ દીવાલ જો અહીં બતાઈશ

અહીંયા જે ભાગ છે ને આવો કર્યો આ શું છે સેલ્યુલોઝ ની તકતી છે આવી ઘણી બધી તકતીઓ ભેગી થઈને શું બનાવે ડાયનોફેજેલસ ની કોષ દિવાલ બનાવશે એમાં જે આમ આડો ખાચો હોય ને આવી રીતની જે જોવા મળે એ બીજી કસા છે એટલે એક કસા અને એક બીજી કસા સમજાણું બે કસા થઈ ગઈ હા ચાલો મુખ્ય તે દરિયાઈ છે પ્રકાશ સંશ્લેષી છે કોષોમાં રહેલા રંજક દ્રવ્યોના આધારે તે પીળા રંગના બતાય

બે કરસા ધરાવે છે એ કાયમ રીતે પથરાય એટલે કે લોન્જિટ્યુડનલ ડાયરેક્શન ની અંદર હોય છે બીજી દીવાલ ની ખાંચ આડી રીતે ગોઠવાયેલી હોય છે ઘણી વખત રાજા રંગના ના ડાયનોફ્લેજ એટલે જેને ગોનિયાલેક્સ તરીકે પણ એટલે કે રાતા રંગના હોય એનું નામ શું છે કોનિયાલેક્સ છે ખૂબ જ ત્વરિત રીતે બહુગુણન પામી અને તબક્કામાંથી પસાર થાય ત્યારે સમુદ્રના રાતા રંગનો બતાય છે રાતા સ્પર્તી ભરતી અને ઓર છે એ કોના લીધે જોવા મળે છે તો તમને એવું પૂછે